જેતપુર પાસે થોરાળા નજીક સીમમાં રહેતી સગીરાનું અપહરણ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર પ્રફુલ્લ રાઠોડ વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. સગીરાની શારીરિક તપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવી આરોપીઓની શોધખોળ થઈ રહી છે. આ બાબતે વધુ વિગતો ફરિયાદી સગીરાના પિતા તેમજ પીઆઈએચએ જલાએ આપી હતી. અહેવાલ દેવરાજસિંહ રાઠોડ, વીરપુર. હાલો, હું અહીંયા ગામ થોરારા રહું છું. હું મારી અહીંયા અમે અહીંયા નદી કાંઠે હેમદરા નદી છે એની પાછળ અમે અહીંયા રહીએ છીએ. અહીંયા અમારું મકાન છે. અહીંયા તો આ જે આ છોકરો જે ગોંડલના છે એ અહીંયા 4 મહિનાથી અહીંયા રહેવા આવ્યા છે, મજૂરી કામ કરે છે ગોંડલના. તો એ છોકરીને ભોરવીને આથી બગાડી છોકરીને પ્રાણગતિ કરીને આથી લઈ ગયેલા છે. તો અમને અહીંથી સવારે જણાવ્યું તો અમે એના ધીરુભાઈને જયાબેનને કીધું ભાઈ તમારો છોકરો ક્યાં છે. તો એને કીધું કે મચ્છી પકડવા ગયો છે ચાપરવાડી ડેમ. તો એ તપાસ કર્યો તો પાછા આવ્યા, અમે ઘરે પાછા આવ્યા તો એ વ્યા ગયા ધીરુભાઈ જયાબેન, એ ગોંડલ વ્યા ગયા પાછા. પછી અમે ગોંડલ પાછા ગયા એની પાસે તો એ કે ભાઈ હજી અમને તપા મળશે તો અમે ફોન કરીશું કે. તો પછી અમે એ કે અમે સાપરવાડી તપા કરી આવી ફંદુ કરી. પછી અમે ગોતવા ચડ્યા તો મને 4 વાગ્યા ફોન કર્યો એને તો કે મોટરસાઇકલ મને ક્યાં મળી ગયું છે, મોટરસાઇકલ મળી ગયું છે કે આ નથી મળતા કે. પછી અમે અહીંયાથી ઘરે પાછા આવતા રહ્યા 3 દિવસ રાખી. પછી એનો ફોન કર્યો, આવ્યો અમારે ઘરે ફોન કર્યો અને એને કીધું કે તમારી દીકરીને અમે અહીંયા સોંપવા આવી છે. તો અમે એને કીધું ઘરે આવો. ઘરે નું આવ્યો બગીચા જેતપુર બગીચામાં આવીને 3 જણા આવ્યા છે બગીચામાં, રીટા જયા અને ધીરુ. અને આવીને સીધા અમને લઈ ગયા, લઈને અમારે ઘરે રાખી છોકરીને. ઘરેથી અમે સીધા પોલીસ સ્ટેશન અહીંયા નિવેદન લેવા ગયા. તો નિવેદન લીધું પછી અમારી ઘેરા છોકરી અમે નાવા ગયો એની માં ભેગી. પછી એને અહીંયા પૂછ્યું કે મમ્મી મને એટલે આ રીતે મારો રેપ કરેલો છે, આ રીતે બળાત્કાર કરેલો છે અને નંદીના ચમા કાંઠે રાખેલી છે હતી, આશાપુરા છે, એકડેમ બાંધેલું છે અને જંગલ વિસ્તારમાં મને રાખી હતી. અહીંયા નિલેશ નિલેશની હોવું મારી પાસે આખો દિવસ અહીંયા ચાલીને બેઠી હતી અને નિલેશ મારી પાસે આવતો અને આ છોકરો રામલો તો અહીંયા રહેતો હતો. એ લેવામાં છે 4 જણા છે, નિલેશ ધીરુ, પછી નિલેશના ઘરના, પછી રામલો, પછી આ ધીરુ અને જયા. હું ઇન્ચાર્જ પોલીસ સર્કલ ઇન્સ્પેક્ટર ધોરાજી. તો વીરપુર પોલીસમાં ગેંગ રેપની નહીં પણ રેપની ફરિયાદ દાખલ થયેલી છે. બે એક જ સમાજના છે, દેવી પૂજક સમાજના, એના ફાધરે 17 તારીખે બનાવ બનેલો છે અને ત્યાર પછી આજરોજ સગીરાને બહુ તકલીફ થઈને એના વાલીઓ બધા સમજાવી પટાવીને આજ રોજ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે. અને જે અમારા સર્કલ ઇન્સ્પેક્ટર સાહેબ છે એ બહાર હોય મને ચાર્જ આપેલો અને આ તપાસ આજરોજ મને સોંપેલ છે અને હું તપાસ કરું છું અને ભોગ બનનારનું મેડિકલ ને એવું કરાવેલ છે અને આગળની તપાસ હજી ચાલુ છે.